बनासकांठा थी पसार थतो दिल्ली कंडला हाईवे नंबर 27 डीसा तालुका थी राधनपुर सुधी छेल्ला केटलाय समय थी बीसमार हालत में छे। खाड़ा राज थी खदबत्ता डिस्को हाईवे भिलड़ी विस्तार नजीक आवेलो अने मुडेठा टोल नाका पासे सड़क 3 किलोमीटर सुधी खाड़ाओनो साम्राज्य जामी छे। टोल प्लाजा पर टोल टैक्स तो लेवाय छे परंतु वाहन चालको ने टैक्स आपता पण सारा रोड ने सुविधा नथी मळी रही। त्यारे मुडेठा टोल प्लाजा ना नेशनल हाईवे पर विनामूल्ये कमर तोड़वानो रस्तो बनाव्यो होय तेवा दृश्यो अमारा लाइव गुजरात न्यूज ना रियालिटी चेक मां जोवा मळ्या हता। ये खड़ा खड़ा हाईवे ना खड़ा 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 मोटा मोटा खड़ा 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 कपची वाला खड़ा 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 हाईवे ना खड़ा 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 हाईवे खड़ा 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 આવો પધારો બનાસકાંઠાથી પસાર થતા દિલ્હી કંડલા હાઈવે નંબર 27 પર આપનું સ્વાગત છે। શું આપને કમરનો દુખાવો છે? તો સફર કરો માત્ર 3 કિલોમીટરની અને કમરનો દુખાવો ગાયબ। જી હા, આ કોઈ મજાક નથી પરંતુ લાઈવ ગુજરાત ન્યૂઝનું રિયાલિટી ચેક છે। બનાસકાંઠાથી પસાર થતા દિલ્હી કંડલા હાઈવે નંબર 27 પર ખાડાઓનું સામ્રાજ્ય જામ્યું છે। ચારે બાજુ ખાડા અને એમાં રહેલી રેતી કપચી અને ધૂળથી આ હાઈવે વાહન ચાલકોનું સ્વાગત કરે છે। એવું નથી કે આ હાઈવે પર માત્ર સામાન્ય વાહન ચાલકો જ પસાર થાય છે। મળતી માહિતી મુજબ તો અનેકવાર હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પણ અહીંથી પસાર થતા હોય છે, પરંતુ શું એમને આ ખાડા નહીં દેખાતા હોય? શું આવી રીતે આ ખાડા કાન કરતા અધિકારીઓ સામે સરકાર દ્વારા પગલાં ન લેવા જોઈએ? સંવાદદાતા રાજ ગજ્જરે જયારે ખુદ આ મરામત કરેલા રોડ નું રિયાલિટી ચેક કર્યું ત્યારે વરવા દ્રશ્યો સામે આવ્યા હતા। શું આવી રીતે ખાડા પુરાય? એક બાજુ ખૂબ જ ઊંચો ટોલ ઉઘરાવવામાં આવી રહ્યો છે તો બીજી બાજુ ખાડા રાજનો ખખડધજ સામ્રાજ્ય, વાહન ચાલકોએ ચાલવું તો કેવી રીતે? આવા ખાડાઓને કપચીને લીધે જો અકસ્માત સર્જાય તો કોણ બનશે જવાબદાર? 500 કિલોમીટર ખાડા છે, કાઉન 150 કિલોમીટર ખાડા છે, ઇતને ખડ્ડે હે। કિતને ખડ્ડે? મતલબ 500 કિલોમીટર મે દિન ભર મે ગાડી નિકાળ સકતા હું, મેરી ગાડી છે, બાકી અભી 150 કિલોમીટર કડ રહે ખડ્ડો કી વજહ સે। बहुत मुश्किल आ रही है साहब, पैर हाथ दुखने लगे, बहुत खड्डे है, बहुत परेशान है। डीजल कितना खाते हैं? डीजल मेरी गाड़ी 3 का ओवरेज देती है, अभी 2.25 में थक रही है। 100 लीटर मतलब चक्कर का हमें नाम ही लिखाना पड़ता है। अगर रोड सही हो तो 100 लीटर हमारे बचता है। परेशानी हो रही है, टायर फट रहे हैं, नए टायरों में कट लग रहे हैं, बताओ टोल भी लग रहा है, पैसे भी ले रहा है। रात चक्कर में हमारा ले गई दिल्ली से यहाँ तक का 16,000 का टोल है। गाड़ी चलाने में बहुत दिक्कत होती है, रात को खड़ी करनी पड़ती है खड्डे की वजह से, टाइम से नहीं पहुँचते, बड़ी दिक्कत हो रही है, डीजल ज्यादा खाती है। गुजरात ना अनेक जिल्लाओं ने जोड़ तो नेशनल हाईवे नंबर 27 पालनपुर की गांधीधाम सुधी अनेक शहरों अनेक तालुकाओं अनेक गामडाओं ना नाना मोटा वाहनों ने 24 कलाक अवर जवर रहती हो। ત્યારે અહીં તો વાત એવી છે કે વાહનોનો તો મસ્ત મોટો ટોલ વસૂલવામાં આવે છે, અને જો ટોલ આપીને પણ તમારા વાહનની જીવાદોરી ઘટાડવી હોય તો ભીલડી મુઠેડા ટોલ પ્લાઝાના નેશનલ હાઈવે 27 પર સફર કરો તેવી પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે। ગુજરાત સરકારમાં મંત્રીમંડળમાં ખૂબ જ મોટા ફેરફાર કરી નવા મંત્રીમંડળની રચના કરાઈ છે। હજુ તો એકાદ અઠવાડિયું પણ નથી વીત્યું ત્યારે સરકાર દ્વારા નવી જાહેરાત કરવામાં આવી છે। રસ્તાઓને ખાડાથી મુક્ત કરવા માટે વોટ્સએપના માધ્યમથી 7,000 થી વધારે અરજીઓ આવી ચૂકી છે,
तरे सरकार ने आ मार्ग मरामत योजना ना जाने भ्रष्ट कॉन्ट्रेक्टरो लीरे लीरा उड़ावी रहा होय तेम भीलड़ी थी खीमड़ा सुधी थयेल हाईवे नी मरामत मा सरकारी नाणा जाने रेत मा रोड़िया होय तेम कोरी कपची रेत मा मिक्स करी रोड नी मरामत मा वापरी सरकार ना नाणा नो खुल्लो भ्रष्टाचार कर्यो होय तेवा दृश्य उड़ीने आँखे वळगी आव्या छे। આજે લાઈવ ગુજરાત ન્યૂઝના કેમેરામાં કેદ થયેલા રિયાલિટી દ્રશ્યો પરથી તમામ હકીકતો સામે આવી છે, જે લઈને સ્થાનિક લોકોમાં અને અહીંથી કામ પસાર થતા વાહન ચાલકોમાં ભારે રોષ વધી રહ્યો છે। સાંભળો શું કહી રહ્યા છે સ્થાનિક લોકો અને વાહન ચાલકો। આ હાઈવેની એટલી પોઝિશન ખરાબ છે કે નાના વાહનોને ચાલુ ખૂબ પ્રોબ્લેમ પડે છે। ફોરવીલર માટે, ટુ વ્હીલર માટે અહીંથી 5-5 કિલોમીટર લોકો સુઈ શકતા નથી। રાતે ખબડ ખબડ બબડ બબડ થતું હોય છે, લોકો સુઈ જાય। હું એમ કહું છું કે હાઈવે ઓથોરિટીવાળા ખાલી એક નાઇટ, માત્ર એક નાઇટ આવીને એક કિલોમીટર આજુબાજુ ઊંઘી સુઈ તો ખબર પડે કે આ હાઈવેની શું પોઝિશન છે, કેવી રીતે લોકો ચાલે છે, કેવી રીતે લોકોનું શું વાહનનું શું થાય છે। મને એમ લાગે છે કે આ હાઈવે પર ગેરરીતી જીજે ગોલમાલ જો છે, કે આવો નેશનલ હાઈવે રોડ છે દિલ્હી કંડલાનો, આવો રોડ હારો ન હો, આવો રોડ હો જોઈએ એકદમ પાવરફુલ અને સમારકામ બિલકુલ તમે આપ બધા જોઈ શકો છો કેવું છે, ખાલી માટી કોમ જ છે, હારી બિલકુલ માટી કોમ છે। નાના વાહન માટે નીકળો ખૂબ પ્રોબ્લેમ છે, કોઈ લોકો રાત્રે સુઈ પણ શકતા નથી, આખી રાત રાખો આમ ખળબળ ખળબળ થઈ રહ્યું છે। અત્યારે જે અહીંયા આગળ મોઢેરા ટોલ નાખું આવેલું છે, એ રસ્તાથી 2 કિલોમીટર આગળ અને 2 કિલોમીટર પેલી બાજુ એટલો બિસ્માર હાલતમાં હાઈવેનું કામ બકવાસ થયેલું છે, જે અવરજવરમાં સાધનનું અવરજવરમાં બહુ તકલીફ પડી રહી છે અમને। છતાં બી આ રોડનું કોઈ સમારકામ કરવામાં આવતું નથી, ટોલ નાખો ટોલ ટેક્સ સંપૂર્ણ પૂરેપૂરો ભરીને અહીંયાથી નીકળવાનું હોય છે અમારે, તો ટોલ ટેક્સ ભરીએ છીએ તો અમને એનો લાભ શું, આ રસ્તા ખરાબ રસ્તા અમે ટોલ ટેક્સ સાનો ભરીએ છીએ। તો મારી ગુજરાત સરકાર અને મીડિયા દ્વારા મારી નમ્ર વિનંતી છે કે આ રોડને સંપૂર્ણ વ્યવસ્થિત કાર્યરત થાય અને અવરજવર આવતા વાહનોને સંપૂર્ણ વ્યવસ્થિત રોડ રસ્તો મળી રહે। મારે મહિનામાં 3-4 વાર આ રસ્તે નીકળવાનું થાય છે, પણ આ રસ્તો એટલો ખરાબ છે અને અહીંયા 160 રૂપિયા ટોલ ટેક્સ ભરવા છતાં પણ અમને આ રસ્તો ખરાબ છે એટલે અમને બહુ પ્રોબ્લેમ થાય છે આવવા જવામાં, અને મહિનામાં 3-4 વાર નીકળવાનું થાય છે અમારે, પણ બહુ પ્રોબ્લેમ થાય છે એમ। રસ્તો જો સારો થઈ જાય તો સરકારને એટલી રજૂઆત છે કે રસ્તો જેટલો બને તેટલો ઝડપી સારો થાય એમ। જ્યારથી હાઈવે નંબર 27 ઉપર ખાડાઓનું સામ્રાજ્ય છવાયું છે ત્યારથી આજુબાજુમાં રહેતા લોકોની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે, કારણ કે વાહનોના ઘોંઘાટ સાથે ટાયરોમાં આવી ઉડતી કપચી અને ધૂળની ડમરીઓને લઈને સ્થાનિકો પારાવાર પરેશાન થઈ રહ્યા છે। પરંતુ કોણ સાંભળે, તંત્ર જો હવે જાગે તો ચોક્કસ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દોડતા થાય, કારણ કે વાહન ચાલકો હવે આ હાઈવે થી તોબા પોકારી ઉઠ્યા છે। મહત્વની વાત તો એ છે કે હવે હાઈવેના મુઠેડા ટોલ નાકા ઉપર એક મહિના બાદ ટોલ પ્લાઝાનો નવો કોન્ટ્રાક્ટ અદાણી કંપનીને અપાઈ રહ્યો છે, તો શું અદાણી કંપની આ રોડના ખાડાઓનું સામ્રાજ્ય પૂર્ણ કરશે કે પછી આવીને બેસી જશે ટોલની ઉઘરાણી કરવા માટે। ત્યારે હવે સ્થાનિક લોકો અને વાહન ચાલકોની એક જ માંગ છે કે હવે આ ખાડાઓથી મુક્તિ મળે બસ। સાથે સરકાર પાસે બીજી અપેક્ષા એ પણ છે કે બનાસકાંઠામાં સ્થાનિક ગાડીઓના ટોલ ટેક્સ વસૂલવાનું બંધ કરો, અહીં અનેક વાહન ચાલકોને 10-20 કિલોમીટરના અંતરમાં પણ 160 રૂપિયા ચૂકવવા પડે છે, જેના માટે અનેક સ્થાનિક આગેવાનો દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ હજુ કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી। બનાસકાંઠાના ડીસા તાલુકાથી લઈ અને જે રાધનપુર જે હાઈવે નંબર 27 છે તેમાં એક મોઢેઠા ટોલનાકા આવેલો છે, અને આ મોઢેઠા ટોલનાકાની આજુબાજુના 3 કિલોમીટરના જે અંતરમાં
केटलाय समयथी बिस्मार हालतमां जे रस्ताओ पड़ी रह्या छे, रस्ता उपर जे खाड़ा पड़ी रह्या छे, तेमनी मरामत माटे नवी सरकारे नवी योजना बहार पाड़ी छे। खास करीने अनेक रस्ताओना खाड़ा पूरवा एमनी मरामत करवा माटेनी जे योजना लागू पाड़वामां आवी छे 1-10 तारीख सुधीमां, परंतु 1 તારીખની તો હજી વાર છે, એની પહેલા 2 દિવસમાં 7,500થી વધુ કમ્પ્લેનો પણ નોંધાઈ ચૂકી છે ઓનલાઈન વોટ્સઅપના માધ્યમથી। પરંતુ આજે હાઈવે ઓથોરિટીની મોટી બેદરકારી, અહીંયા આપ જોઈ શકો છો કે ડીસા તાલુકાથી લઈ અને જે રાધનપુર જવાનો મેઇન નેશનલ હાઈવે છે, કેમેરામેનને કહીશ કે બતાવે આ દ્રશ્ય, આ ટોલનાકા ઉપર 160 રૂપિયા ટોલ વસૂલવામાં આવે છે, પરંતુ આ ટોલ વસૂલ્યા બાદ જે વાહન ચાલકોને મુશ્કેલી પડતી હોય છે, આ મુશ્કેલીનો અંત ક્યારે? આખરે જે મરામત કરવામાં આવ્યો છે, ખાડા પૂરવામાં આવ્યા છે, પરંતુ એ બી ભ્રષ્ટાચારના કોપડા ઉખડી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે। ખાસ કરીને આ વિસ્તારમાં કેટલાય સમયથી વાહન ચાલકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે, જેવી રીતે વરસાદ પડતો હોય છે ત્યારે પણ આ અહીંથી પસાર થતા તમામ વાહન ચાલકોની ભારે હાલાકી આપે આપના કેમેરામાં, અમારા લાઈવ ગુજરાત ન્યૂઝના કેમેરામાં જે સાંભળ્યું હશે કે લોકોને કેટલી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। આ જે હાઈવે ઓથોરિટીની બેદરકારી છે, અહીંયા હાઈવે ઓથોરિટીના અનેક વાર અહીંથી અધિકારીઓ પણ પસાર થતા હોય છે, પરંતુ ખાસ કરીને જે પ્રકારે એ આ ખાડા કાંડ કરી રહ્યા છે તે જોતા ચોક્કસથી લાગી રહ્યું છે કે હાઈવે ઓથોરિટીની બિલકુલ બેદરકારી સામે આવી છે। કેટલાક સમયથી અનેક અગ્રણીઓની આ વિસ્તારના અનેક લોકોની પણ માંગ છે કે આ હાઈવેને 2-3 કિલોમીટરનો રિપેર કરવામાં આવે, ફરીથી રિવર્સ કરી અને આ હાઈવેને ફરીથી બનાવવામાં આવે, કારણ કે મરામત કરવાથી આ હાઈવેના ખાડા પૂરી શકાય તેમ નથી, કારણ કે જે રીતના આ દ્રશ્યો લાઈવ ગુજરાત ન્યૂઝના કેમેરામાં જોયા છે એ દ્રશ્યો જોતા ચોક્કસ કહી શકાય કે કેટલો ભ્રષ્ટાચાર થયો હશે આ હાઈવે ઓથોરિટીમાં। ખાસ કરીને જે દ્રશ્યો બતાવ્યા છે, મરામતના દ્રશ્યો બતાવ્યા છે, મરામત તો કર્યો પરંતુ માત્ર ને માત્ર માટી નાખીને મરામત કરવાથી આ રોડ સારો થવાનો નથી। ચોક્કસથી આગામી સમયમાં પણ આ વિસ્તારના તમામ વાહન ચાલકોની આ હાઈવે નંબર 27 ઉપર જેટલા વાહન ચાલકો નીકળે છે તમામને ખૂબ જ હાલાકી પડી રહી છે। ખાસ કરીને આગામી સમયમાં આજ ટોલનાકા ઉપર અદાણી પ્રોજેક્ટના જે એમને ખાસ કરીને અદાણી પ્રોજેક્ટ આવી રહ્યું છે 1 મહિના બાદ, ત્યારે અદાણી પ્રોજેક્ટને પણ આ તમામ વિસ્તારના આગેવાનો થકી પણ કહેવામાં આવે કે પહેલા આ રોડ સારો બનાવવામાં આવે, આ ખાડા પૂરવામાં આવે, વાહન ચાલકોને હાલાકી પડતી મુશ્કેલીઓ બંધ કરવામાં આવે, ત્યારબાદ આ ટોલ વસૂલવામાં આવે, કારણ કે ટોલ તો આપી અને વાહન ચાલકો અહીંથી નીકળે છે પરંતુ જ્યારે નીકળે ત્યારે 160 રૂપિયા ટોલ આપવું પડે છે અને ત્યારબાદ 1600 રૂપિયા જે વાહનનો ખર્ચ થાય છે એ 1600 રૂપિયા કોણ ભરશે? આખરે હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે આવે છે। લાઈવ ગુજરાત ન્યૂઝની રિયાલિટી ચેકમાં, લાઈવ ગુજરાત ન્યૂઝ રિયાલિટી ચેકમાં પહોંચ્યું છે જેથી આ વાહન ચાલકો પસાર થતા હોય છે। ખાસ કરીને આ ડીસાથી મતલબ કે મહત્વનો હાઈવે નંબર 27 એટલે કંડલાને જોડતો, દિલ્હી અને કંડલાને જોડતો આ મુખ્ય હાઈવે કહી શકાય, પરંતુ મુખ્ય હાઈવેના છેલ્લા કેટલાક સમયથી વાહન ચાલકો એટલી હદ સુધી પરેશાન થઈ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક નવી સરકાર આવી છે તો આ રસ્તાઓ સારા બને અને જે રીતે મરામત કરવાના સરકારની જે ઓનલાઈન જાહેરાત છે એમાં આ રસ્તો પણ લઈ લેવામાં આવે। ખાસ કરીને સ્ટેટ હાઈવે છે પરંતુ હાઈવે ઓથોરિટીને સજાગ કરી અને સરકાર ખાસ કરીને સૌથી ઝડપી આ ખાડા પૂરવામાં આવે। લાઈવ ગુજરાત ન્યૂઝ, રાજ ગજ્જર, બનાસકાંઠા।